દાહોદના રામાનંદ પાર્ક ખાતે મહામંડલેશ્વર મહંત શ્રી જગદીશદાસજી મહારાજના સાનિધ્યમાં નવરાત્રી મહોત્સવના આયોજન હેતુ પત્રકારો સમસ્ત આયોજન વિશે જણાવતા કહ્યું કે ગત વર્ષે ગરબાનું સફળ આયોજન કર્યા પછી આ વર્ષે વધુ સુરક્ષા અને સલામતી સાથે આયોજન કરવામાં આવશે, જેમાં 10 સ્ટેજ સિક્યુરિટી માટે અને પોલીસ પ્રશાસન પાસે લગભગ 150 પોલીસ સ્ટાફની માંગણી કરેલ છે, તેમજ રામાનંદ પાર્કના સિક્યુરિટી કમિટીના સભ્યો વિશેષ દેખરેખ રાખશે અને વિશેષ મહાનવરાત્રી ગરબા મહોત્સવમાં દરેક માતા બહેનો દીકરીઓ ભારતીય સંસ્કૃતિ મુજબના પહેરવેશમાં આવશે, જેથી તહેવારની ગરિમા અને સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે. તેમણે ઉમેર્યું કે આ વખતે નાના ભૂલકાઓ બાળકોને ગરબા રમવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાલક્ષી વ્યવસ્થામાં અલગથી કોઈ સુધારો કરવાનો હોય તો તે માટે આના સૂચનો પત્રકારોને જણાવવા માટે કહ્યું. આ પ્રસંગે કમિટીના સભ્યો નરેશભાઈ ચાવડા, મુન્નાભાઈ યાદવ, પ્રકાશભાઈ, અમૃતભાઈ તેમજ સમસ્ત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રીરામ, જય માતાજી. રામાનંદ પાર્ક પર પંચમ વર્ષીય નવરાત્રી મહોત્સવ હમ સબ દાહોદવાસી સબકે સાથ મિલ કરકે ધૂમધામ સે મનાને જા રહે હૈ. હમારે માતાએ બહેને એવં બંધુઓ સબકો સંસ્કૃતિક પારંપરિક પહેરવેશ મેં રામાનંદ પાર્ક પર નવરાત્રી મહોત્સવ કે આને કે સબકો સાદર આમંત્રણ દે રહે હૈ. નવરાત્રી મહોત્સવ હમારી સંસ્કૃતિ કે એક પહેચાન હૈ ઓર એક ધર્મ કા પ્રતીક હૈ કે સભી સમુદાય કે વર્ગ એક સાથ ખેલને કા અવસર પ્રદાન હોતા હૈ. इसी के साथ में मैं आप सबको सादर आमंत्रण दे रहा हूँ कि रामानंद पार्क पर आप सब अपने मित्र मंडल सहित रामानंद पार्क पर पधारे और राष्ट्रीय महोत्सव का आनंद लें. जय सियाराम. रिपोर्ट महेश वर्मा, दाहोद, जीटीवी न्यूज़.